गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड सीनियर केजी सब्जेक्ट छापरो गुजराती। गुजरातीनी अंदर नोटबुकनी अंदर तमे लोकोए क थी छ सुधी लखी दीधुं हशे, लख्युं छे ने बधाए? सरस, तमे बधा मूळाक्षरोने तो ओळखता थई गया हशो, ओळखी गया ने? सरस, तमारी बधानी जोड़े हवे टेक्स्टबुक पण आवी गई हशे। सरस, टेक्स्टबुकनी अंदर तमे पेज नंबर 5 काढशो तो एनी उपर लखेलू छे रंग पूरो। आ कोनुं चित्र छे? सरस, गणपति बाप्पानुं। गणपति बाप्पा बधाने गमे छे ने? सरस, तो आ गणपतिनी अंदर तमने जे कलर गमे तमे कलर पूरता तो शीखी ज गया हशो, कलर पूरता आवड़े छे ने बधाने? सरस, कलर पूरी देवाना तमने जेवा कलर गमे एवा शांति थी, बाहर निकले नहीं ए रीतना शांति शांति थी कलर पूरवाना। आवड़से ने विद्यार्थी मित्रों? सरस, बधाए आनी अंदर कलर पूरी देवाना, गणपति ने सरस रंगीन बनावी देवाना। हवे एनी पाछड़ लाइनो आपेली छे, गणपति नी पाछड़ लाइनो आपेली छे। लाइनो दोरो, ड्रो लाइन। तमने लोको ने मैं लाइनों करता पन नोट नी अंदर सीखवाड़ी दीधी छे, एम टेक्स्टबुक नी अंदर ज तमारे पन एनी उपर आम घूंटी ने सीधे सीधी लाइनों बनावी देवानी छे, जेवी आपेली छे एवी नेवी लाइन बनावानी छे, जेवी लाइनों छे एवी ने एवी आपरे करी दईशुं। आखू पेज लाइनो, जेवी लाइनो छे आखो पेज लाइनो थी भरी देवानो। पछी आ बाजु पण एवुं छे, आ पेज पण एवुं छे, एनी अंदर पण लाइनो करवानी छे, एनी अंदर पण जेवी लाइनो दोरेली छे एवी एवी ज लाइनो आपणे ड्रॉ करता जईशुं। आखो पेज ए रीतना आपण भरी दईशुं। एना पछी आ पेज छे ए पण तमारे भरी देवानुं छे। पेज नंबर 8, पेज नंबर 9 अने पेज नंबर 10 भरी देवाना छे। पेज नंबर 6, पेज नंबर 7, पेज नंबर 8 अने पेज नंबर 9, पेज नंबर 10 लाइनो छे जे आपणे नोटबुकनी अंदर करी दीधी छे। एना पछी लाइनो पछी आपणे शुं करे तो कयो मूळाक्षर हतो? कक्को मूळाક્ષર। પહેલો મૂળાક્ષર કયો હતો આપણો? સરસ, કયો મૂળાક્ષર હતો? ક। ક કોનો? કમળનો। તમને બધાને લખતા તો આવડી જ ગયું હશે, નોટની અંદર લખ્યું છે ને બધાએ? સરસ, એવી રીતના આપણે ટેક્સ્ટબુકની અંદર લખીશું। ટેક્સ્ટબુકની અંદર તમારે પહેલો મૂળાક્ષર કયો છે? ક। કયો મૂળાક્ષર છે? ક। ચલો, ટેક્સ્ટબુકની અંદર પહેલો મૂળાક્ષર કયો છે? ક। કને આપણે ગૂંડી દઈશું, આની અંદર કલર કરી દેવાના। પછી અહીંયા આપેલું છે આમ કરીને આમ, પછી ક્યાં જઈશું? બીજી લાઇનમાં જેટલું કરેલું છે ડ્રો એટલું એટલું કરીને આપણે ક બનાવવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવડી ગયો છે। આખું પેજ કથી ભરી દઈશું। પહેલું ચિત્ર કયું છે? સરસ, કમળનું। બીજું ચિત્ર કોનું છે? કબૂતરનું। ત્રીજું ચિત્ર કોનું છે? કબાટનું। તો આ બધાનો મૂળાક્ષર કયો થાય? ક। કયો મૂળાક્ષર? આ બધાનો પહેલો મૂળાક્ષર કયો થશે? ક। કયો મૂળાક્ષર થશે? ક। કમળનો ક, કબૂતરનો ક, કબાટનો પણ ક, જે તમને આવડે છે ક। આ ક લખી દીધો, હવે ક પછીનો મૂળાક્ષર કયો છે? સરસ, ક પછીનો મૂળાક્ષર ખલનો ખ। કયો મૂળાક્ષર છે? ખલનો ખ, એ પણ આપણે લખી દઈએ, પાછળ જ છે। ચલો, આ છે આપણો ખલનો ખ, ખલનો ખ। આની પર આપણે શું કરીશું? કની અંદર કર્યું એવી રીતના આની અંદર પણ આપણે શું કરવાનું? કોની અંદર કર્યું એવી રીતના આની અંદર પણ આમાં શું કરીશું? આપણે ગૂંડી દઈશું, આની અંદર શું કરીશું? કલર કરીશું। પછી આ જેવું લખેલું છે
એવું ને એવું જ લખવાનો પ્રયત્ન કરીશું અને આખું પેજ ખથી ભરી દઈશું. ચલો, ખ ખ કોનો છે? આ છે ખડિયો, આ છે ખટાળો અને આ છે ખમણ. સરસ, ખમણને શું કરાય? ખવાય, તમને ભાવે છે ને? સરસ. ખડિયો જે ઇંક છે, અંદર સાઇન ભરેલી હોય છે. પછી ખટાળો, આ કોનો છે? ખટાળો, જોયો છે ને બધાએ? સરસ. અને ખમણનો ખ જે તમને ભાવે છે. સરસ ભાવે છે ને? હા, તો ચલો ખમણનું પણ ખ. ખડિયો, ખટાળો અને ખમણ. હવે ખ પછી કોનો કયો મૂળાક્ષર આવશે? ખ પછી, સરસ, ખ પછીનો મૂળાક્ષર ગ. ગ કોનો? સરસ, ગણપતિનો. ગ કોનો? ગણપતિનો. તો ઘની અંદર પણ આપણે શું કરીશું? આની પર લાઈન ડ્રો કરીશું અને આની અંદર શું કરીશું? કલર. વેરી ગુડ. ચલો એવી રીતના ઘ પણ આ પેજ ઉપર પૂરો કરીશું. નીચે ચિત્રોમાં જોઈએ. ચલો, આ કોનું ચિત્ર છે? સરસ, ગણપતિનું. આ ગધેડો અને આ છે ગરુડ. કયું છે? ગરુડ. ગણપતિનો પણ ગ, ગધેડાનો પણ ગ અને ગરુડનો પણ ગ. આ ગ કોનો? ગણપતિનો, ગધેડાનો અને ગરુડનો. ગણપતિના ગ પછી કયો મૂળાક્ષર આવશે? સરસ, ગરનો ગ. ગણપતિના ગ પછી, સરસ, ગરનો ગ. ગરના ગની અંદર પણ શું કરવાનું? આની પર ડ્રો કરીશું અને આની અંદર કલર કરીશું. જેવું લખેલો છે એવું ને એવું આપણે પણ આ પેજ ઉપર પણ લખી દઈશું. ચલો નીચેના ચિત્રો જોઈએ. નીચેના ચિત્રમાં જુઓ તો આ કોનું ચિત્ર છે? સરસ, ઘરનો. તો ઘરનો ગ. પછી આ ઘડિયાળ. સરસ, હાથે બાંધવાની. વેરી ગુડ, હાથે બાંધવાની ઘડિયાળ છે. દિવાલ ઉપર હોય તેને પણ શું કહીએ છીએ આપણે? ઘડિયાળ જ. વોચ જેને તમે કહો છો એ ઘડિયાળનો પણ ગ. અને આ શું છે? આ ચિત્ર કોનું છે? સરસ, ના ના ના, બોલો બોલો, ઘડો. શેનું ચિત્ર છે? ઘડો. શું કહેવાય? ઘડો. તો ઘડાનો પણ ગ, ઘડિયાળનો પણ ગ, ઘરનો પણ ગ. આપણે કયો ગ બોલીએ છીએ? ઘરનો ગ. સરસ, ઘરના ગ પછી કયો મૂળાક્ષર આવશે? હા, વેરી ગુડ, ચકલીનો ચ. તમારે પણ આ બાજુ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ આપેલી છે જે હું તમને સમજાવું. પેજ નંબર 15 ઉપર એક્સરસાઇઝ આપેલી છે જેને શું કહેવાય છે? સ્વાધ્યાય. વાંચો અને લખો, વાંચો અને લખો. આ કયો મૂળાક્ષર છે? સરસ, ક. તો જુઓ નીચેના ચોરસની અંદર ક તો લખેલો જ છે, દેખાય છે ને બધાને? સરસ, અંદર ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તમારે ક કરેલો જ છે. તો એની પર તમારે શું કરવાનું છે? ગુંટી દેવાનું છે. ચલો ક લખાઈ ગયો, પછી કોનો વારો આવ્યો? ક પછી ખ. તો અહીંયા કયો મૂળાક્ષર લખીશું? ખ. વેરી ગુડ. ખ પછી કયો મૂળાક્ષર આવશે? ગણપતિનો ગ. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર લખીશું? ગણપતિનો ગ. ગણપતિના ગના પછી કયો મૂળાક્ષર આવશે? નીચે એમના એમ જ લખી દઈશું પહેલા, ગણપતિનો ગ. સરસ. પછી નીચે જુઓ, સમાન અક્ષરો ઉપર ગોર કરો, વર્તુળ આપેલું જ છે. ચલો ક, તો આની ઉપર આપણે ક શોધવાનું છે. એ જ લાઈનની અંદર, એ જ લાઈનની અંદર આપણે શું કરીશું? ક શોધીશું. ચલો શોધો તો એના જેવો ને જેવો જ મૂળાક્ષર આ રહ્યો, તેના ઉપર આપણે શું કરીશું? સર્કલ, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે એની ઉપર આપણે ખાલી સર્કલ કરીશું. ચલો કની નીચે કયો મૂળાક્ષર આપેલો છે? ખ. તો એની અંદર પણ શોધીશું ક્યાં છે. ચલો શોધો. આ છે? ના. આ છે?
हाँ तो एनी पर बापरे शू करीशू सर्कल। चलो ख पछी नो मूळ अक्षर गयो छे ग, तो आ लाइन मा ग शोधीशू। आ छे ना, आ छे ना, आ छे हा, तो शू करीशू आपरे सर्कल। चलो पछी आ कयो मूळ अक्षर छे ग, घर नो ग। चलो घ क्या छे, आ छे ना, आ छे हा, तेनी पर आपणे शू करीशू सर्कल, बराबर ने। चलो ए पण पूरू थई गयू। हवे नीचे आपेलू छे, શું આપેલું છે, ગળામાં ખૂટતા અક્ષર લખો। તમને લોકોને લખતા આવડી ગયા છે, ક, સરસ। આ ગળાની અંદર કયો મૂળ અક્ષર લખેલો છે, ક, ક। આ ગળાની અંદર કયો મૂળ અક્ષર લખીશું, સરસ, ખ, વેરી ગુડ। ખ પછીનો મૂળ અક્ષર કયો આવશે, ગ, ગ પછી કયો મૂળ અક્ષર આવશે, ક। આવડશે ને વિદ્યાર્થી મિત્રો, સરસ। ચલો એક્સરસાઇઝ પૂરી। ગ પછી કયો મૂળ અક્ષર આવશે, ચ, ચકલીનો ચ। ચ ની અંદર આ પણ ચ છે ને આ પણ ચ છે, આપણે આગળ શીખ્યા એમ। આની ઉપર શું કરીશું, કુંડીશું, આની અંદર શું કરીશું, કલર, વેરી ગુડ। એવી રીતના ચ પણ આની અંદર લખી દઈશું। ચલો નીચે ચિત્રો જુઓ, સરસ, ચકલીનો ચ। આ શું છે, કયું ચિત્ર છે, સરસ, ચમચી, સ્પૂન, ચમચી, તમે ખાઓ છો ને ચમચીથી, એ ચમચી। પછી છે ચશ્મા, શું છે, ચશ્મા, વેરી ગુડ। તો ચશ્માનો પણ ચ, ચમચીનો પણ ચ, ચકલીનો પણ ચ, વેરી ગુડ। ચ પછી કયો મૂળ અક્ષર આવે છે, ચકલીના ચ પછીનો મૂળ અક્ષર કયો છે, છત્રીનો છ, છત્રીનો છ। આની ઉપર આપણે શું કરીશું, ગુંટીશું, આની ઉપર શું કરીશું, કલર, વેરી ગુડ। ચલો આ પણ તમને લોકોને લખતા આવડશે ને, આ પણ આપણે પૂરો કરી દઈશું। નીચે જુઓ શેનું ચિત્ર આપેલું છે, છત્રીનું, પછી છડી, દાદાની જેડી, ઓળખો છો ને બધા, સરસ। પછી આ છે ચપ્પુ નહીં છડી, શું કહેવાય, છડી, બરોબર। છત્રીનો પણ છ, છડીનો પણ છ, અને છરી, છરીનો પણ છ, છત્રીનો છ। આટલા સુધી મેં નોટની અંદર તમને લખાવ્યું છે, તમને આટલા સુધી લખતા પણ આવડી ગયું હશે। ઘરે પેરેન્ટ્સ તમારા જે તમને આગળનો, પાછળનો, વચ્ચેનો મૂળાક્ષર, જોડકા જોડાવે, એ બધું જ તમે તમારી નોટબુકની અંદર અલગ અલગ રીતના લખી દેજો। આ ટેક્સ્ટબુકની અંદર આટલા સુધી તમે લોકો પૂરું કરી દેજો, એક જ દિવસમાં પૂરું કરવાનું નહીં, રોજે રોજ અલગ અલગ એક એક દિવસે એક એક મૂળાક્ષર લખવાનો, અને એક પણ દિવસ ભૂલી જવાનો નહીં। રોજે રોજ તમે મૂળાક્ષરો યાદ કરશો અને લખશો, તમને આવડી જશે। આવજો।